વિદ્યાર્થી મિત્રો, યુથ એજ્યુકેશનમાં આપનું સ્વાગત છે. આજે આપણે જોઈશું ચેપ્ટર નંબર 5, ધોરણ 11, વિષય એકાઉન્ટ, ધંધાકીય એકમના નાણાકીય પત્રક એટલે કે વાર્ષિક હિસાબ. ઘણી સ્કૂલોમાં 11 માર્કનો દાખલો પૂછાય છે અને ઘણી સ્કૂલમાં 12 માર્કનો દાખલો પૂછાય છે. પાર્ટ 2 માટે ખૂબ અગત્યનું ચેપ્ટર છે વાર્ષિક હિસાબ. વાર્ષિક હિસાબમાં જોઈએ તો કે ચોપડીમાં આપણને ધંધાકીય એકમના નાણાકીય પત્રક એવું આપેલું છે અને આપણે આપણી ભાષામાં એને વાર્ષિક હિસાબ કહીએ છીએ. વાર્ષિક હિસાબ એ વેપાર કરતી સંસ્થા બનાવે છે, એટલે કે કંપની બનાવે છે. ચેપ્ટર નંબર 9 પણ આવશે કે બિન વેપારી સંસ્થાના હિસાબો. એ જે ચેપ્ટર છે ત્યારે એ બિન વેપારી સંસ્થા છે. વેપારી સંસ્થા વાર્ષિક હિસાબ બનાવે છે એનો મતલબ એમ થાય કે વેપારી સંસ્થા નફો કરવા માટે જે કાંઈ પણ ખરીદી વેચાણ કરે છે એના ઉપરથી ખર્ચા અને આવકનો જે હિસાબ રાખે એ આપણે અહીંયા વાર્ષિક હિસાબમાં દર્શાવવાનો હોય છે. નાણાકીય પત્રક એટલે શું? તો કે નાણાકીય પત્રકો ધંધાના એકમની વિગતવાર નાણાકીય પરિસ્થિતિ દર્શાવતો વ્યવસ્થિત રીતે તૈયાર થયેલો અહેવાલ, એટલે કહેવાય છે વાર્ષિક હિસાબ. જોઈએ તો કે વાર્ષિક હિસાબમાં 3 ખાતા હશે. વેપાર ખાતું, નફા નુકસાન ખાતું અને ત્રીજું હશે પાકું સરવૈયું. જોઈએ સૌ પ્રથમ તો કે વાર્ષિક હિસાબમાં 3 પ્રકારના આપણે ખાતા બનાવવાના આવશે. આ ત્રણે ત્રણ ખાતામાં કયા પ્રકારની વિગત આવશે, કઈ કઈ વિગત આવશે એ પછી અલગ અલગ વિડીયોમાં આપણે જોઈશું કે વેપાર ખાતામાં કઈ વિગત આવશે આની પછીના વિડીયોમાં જોઈશું. ત્યાર પછી નફા નુકસાન ખાતામાં કઈ વિગત આવશે, ત્યાર પછી પાકા સરવૈયામાં કઈ વિગત આવશે તે આપણે જોઈશું. પરંતુ અહીંયા આપણે થોડીક પ્રાથમિક માહિતી મેળવીએ તો કે વેપાર ખાતામાં માલની ખરીદીને લગતા ખર્ચા અને આવક આવે છે. આપણે આમ નોંધમાં જોઈ ગયા કે ખર્ચ અથવા તો નુકસાન ઉધાર થાય, આવક અને ઉપજ જમા થાય. એવી જ રીતે અહીંયા પણ છે, ખર્ચા વેપાર ખાતાની ઉધાર બાજુ અથવા નફા નુકસાન ખાતાની ઉધાર બાજુ આવશે, આવક અથવા ઉપજ વેપાર ખાતાની જમા બાજુ અથવા તો નફા નુકસાન ખાતાની જમા બાજુ આવશે. મતલબમાં ખર્ચા ઉધાર, આવક જમા એવી રીતે આવશે. ત્યાર પછી મોટી કંપની હોય અથવા તો પેઢી હોય એમાં પાકું સરવૈયું બનાવવાનું હોય છે. વર્ષના અંતે પાકા સરવૈયાની જમણી બાજુ મિલકત લેણા લખવામાં આવે છે અને પાકા સરવૈયાની ડાબી બાજુમાં મૂડી દેવા લખવામાં આવે છે. કંપનીને કોઈ પણ મૂડી હોય શરૂઆતની અથવા તો દેવું હોય તે ડાબી બાજુ પાકા સરવૈયાની ડાબી બાજુ લખવામાં આવે છે, મિલકત લેણા બાજુ મિલકતો અને કોઈ લેણું હોય એ લખવામાં આવે છે. વેપાર ખાતામાં ડાબી બાજુ ઉધાર, જમણી બાજુ જમા. એવી જ રીતે નફા નુકસાન ખાતામાં ડાબી બાજુ ઉધાર, જમણી બાજુ જમા. પરંતુ પાકા સરવૈયામાં આપણે ઉધાર કે જમા લખવાનું હોતું નથી. તો આપણે વાર્ષિક હિસાબ વિશે થોડીક પ્રાથમિક માહિતી મેળવી, એનો અર્થ જોયો, 3 પ્રકારના ખાતા જોયા. નફા નુકસાન ખાતામાં આ ઉપરાંત જે પણ કંઈ ખર્ચા હોય તે ઉધાર બાજુ અને આવકો હોય એ બધી જમા બાજુ. ખરીદીના ખર્ચાને લગતા ખર્ચા ઉપરાંતના ખર્ચા અને આવકની વાત થાય છે. ત્યાર પછી આપણે વેપાર ખાતાનો નમૂનો જોઈશું, નફા નુકસાન ખાતાનો નમૂનો જોઈશું અને પાકા સરવૈયાનો નમૂનો જોઈશું. થેન્ક યુ.